લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે અને આ કહેવત ફરી એક વખત સાચી પડી છે. વિસનગરમાં બંટી બબલીએ એક મહિલા સાથે કરી 1,70,00,000ની ઠગાઈ. વાત કંઈક એમ છે કે જાગૃતિબેન ભાવસાર અને તેમના પિતાના મિત્ર એવા જગદીશ ભટ્ટે વધુ વ્યાજ આપવાની વિશ્વાસ આપી જયપુરની યુનાઇટેડ હાઉસિંગ લિમિટેડ તેમજ ચેન્નાઈની અશોક ટાઉનશીપ કોર્પોરેશન લિમિટેડ અને કેનરિગ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં ફિક્સ ડિપોઝિટ પેટે પૈસા ભરાવ્યા. પરંતુ જ્યારે જાગૃતિબેનને આ નાણાંની જરૂર ઉભી થઈ તો જગદીશભાઈ અને તેમના પત્નીએ હાથ અધ્ધર કરી દીધા, જેને લઈને જાગૃતિબેનને પોતે છેતરાયા હોવાનું લાગતા તેમણે પોલીસની મદદ માંગી. પરંતુ સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા અંતે ડીઆઈજીની ભલામણથી વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અને આવી કંપનીઓ, બોગસ કંપનીઓ પોતે ઉભી કરી છે, આવી કંપનીઓ ક્યાંય આવેલી જ નથી અને કંપનીના નાણાંને અમને લાવી આપવાનું ના પાડે છે, એટલા માટે અમારે આ વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની જરૂરિયાત ઉભી થઈ છે. એક ભટ્ટ જગદીશકુમાર છે, એમના મિસિસ છે અને બાકીની 2-3 કંપની છે, એમાં 2 ચેન્નાઈની કંપની છે, 1 જયપુરની છે. હવે તપાસ દરમિયાન ચાલે છે. પાટણમાં જીગર